એલપીજી ટેન્કરમાંથી ગેસના રિફિલિંગના કેસમાં ભણિયા અઢી લાખની લાંચ માંગવાના ગુનામાં વોન્ટેડ આરોપી કોન્સ્ટેબલ રાઠોડને પકડવા પોલીસે ધમ શરૂ કરી દીધા છે પોલીસની ત્રણ ત્રણ ટીમ આરોપી હેડ કોન્સ્ટેબલને શોધી રહી છે એમના સંભવિત આશ્રય સ્થાનો પર પોલીસ ચેકિંગ પણ કરી રહી છે નિર્મલસિંહને ઝડપી પાડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વિસનો ઉપયોગ પણ કરી લીધો છે જરોદ પોલીસ મથકનો લાંચિયો હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ રાઠોડ વર્ષ 2020 માં વીસમાં સ્ક્રેપના વેપારી પાસેથી બે લાખની લાંચ માંગવાના બનાવમાં એન્ટી કરપ્શન બ્યુરોના સપાટે ચડ્યો હતો જોકે તે વખતે નિર્મલસિંહની ટ્રેપ ફેલ ગઈ હતી પણ એન્ટિક કરપ્શને એની સામે પુરાવાના આધારે તપાસ શરૂ કરી હતી જે તે વખતે નિર્મલસિંહ વળદરા જિલ્લા પોલીસના એસઓજીમાં નોકરી કરતો હતો વર્ષ બે હજાર વીસની એસીબી ટ્રેપમાંથી આબાદ બચેલો નિર્મલ સિંહ ત્રણ વર્ષ પછી પાછો એસીબીના ગુનામાં આવી ગયો હતો